તેમણે હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. ઉન્હોને હળવેક મતલબ બડે ધીરે સે, ઉન્હોને બહુત હી ધીરે સે જોલી મેં સે એક પારસમણી કાઢ્યો અને નિકાલા. કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. બધા ઓજારો સોનાના થઈ ગયા. યે દેખ લીજીએ, કોઈ દેખે નહીં ઉસ પ્રકાર સે મોચી કે જો ઓજાર જો ટૂલ્સ હોતે હૈ જૂતે ચપ્પલ બનાને કે, તો ઉનકી ઝોલી મેં સે પારસમણી ઘસી દીધો. ઘસી દીધો મતલબ ઘીસ દિયા. બધા ઓજારો સોનાના થઈ ગયા, સારે ઓજાર સોને કે હો ગયા. પછી તે મોચી પાસે ગયો, ફિર વહ મોચી કે પાસ ગયા. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત મુઠ્ઠી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. તો સાધુ મહાત્મા કહેતે હે પૈસે લેતે સમય કે હે ભગત, યદિ એક મુઠ્ઠી ચને કે લીએ પૈસા મુજે ભિક્ષા કે લીએ દોગે તો ઈશ્વર આપકા ભલા કરેગા. તો જાતે જાતે સાધુ જો હે વો ભિક્ષા માંગતે હૈ. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું. મોચીને જેબ મેં સે એક સિક્કા નિકાલતે હુએ કહા, લો એક મુઠ્ઠી ચણામાં શું થશે? બોલે લીજે, એક મુઠ્ઠી ચને મેં ક્યા હોગા. ઇસકા મતલબ કે મોચી જો હૈ વો જો સિક્કા દેતા હૈ ઉસમે સે કુછ જ્યાદા હી આ જાયેગા, મતલબ જ્યાદા ઉસને દક્ષિણા આયા તો ભિક્ષા દે દી. એ દુકાન તરફ ચાલતો થયો, વો દુકાન કી ઓર ચલતે બના. એક મુઠ્ઠી ચણા તો મારી પાસે છે એમ કહી સાધુએ પગ ઉપાડ્યો. એક મુઠ્ઠી ચને તો મેરે પાસ હૈ એસા કહે કર કે સાધુને પેર ઉઠાયા. પેર ઉઠાના કે મતલબ યહાં હૈ ચલતે બનના, વો ચલતા બના, સાધુ વહાં સે ચલ દીએ. આગે દેખતે હૈ, મોચીએ દુકાન ઉપર આવીને જોયું તો ઓજાર બધા સોનાના. મોચીને દુકાન પર આકર દેખા તો સારે ઓજાર સોને કે થે. અબ આપ સમજ ગયે હોંગે કે સાધુને જો હૈ મોચી કો પતા ન ચલે ઇસકે લીએ યે ઉલઝાએ રખા. કિસ ચીજ મેં કે મુજે તુમ દક્ષિણા દે દો, તુમ એક મુઠ્ઠી ચને ખા લુંગા. અબ વો એસે કરતે હુએ और वो चल पड़ा. और इधर मोची आके देखता है तो अरे बोले ये मेरे सारे औजार तो सोने के हैं. ते समझी गयो, वह समझ गया कि आ काम पहला साधु नु छे. वह समझ गया कि यह कार्य जो है वो साधु का है. तो आप देखेंगे कि मोची निर्व्यसनी था, समय का पक्का था, काम का लगनशील था और चतुर भी था. वो समझ गया कि ये काम साधु का है. मोची नो जीव बड़ी उठ्यो, मोची का जी जल गया. यहाँ ये जीव बड़ी उठ्यो जो है वो मुहावरा है जिसको गुजराती में रूढ़ी प्रयोग कहते हैं. तो जीव बड़ी उठ्यो मतलब चिंता हो जाना, परेशान हो जाना. ते निसासो नाखी बबड़्यो, वह उंडी आह, निसासा डालना मतलब उंडी आह भर के बोला. कई बार क्या है अपन थक जाते हैं या कोई दुखी हो जाते हैं या उदास हो जाते हैं तो हम ठंडी आहें भरते हैं. तो उसने इस तरह से दुख आया तो उसने एक ठंडी आह भर के बबड़ियों बबड़ियों मन बड़बड़ाया. अरे भगवान, हवे हूँ आ सोनाना औजारों थी केवी रीते काम करीस. हे भगवान, बोले मैं अब सोने के औजारों से किस तरह से काम करूँगा. अरे भाई, जूते चप्पल बनाना है तो लोहे का काम आएगा, ये सोने के थोड़ी काम आएंगे. એણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા. ઉસને વહ ઓજાર લેકર ઘર કે કોને મેં નાખ્યા. નાખ્યા મતલબ ડાલ દીએ. યદિ હમ તુમ હોતે તો ઉસકો બડે સંભાલ કરકે રખતે ઓર બડા મૂલ્ય આતા ઉસકા, ઉસકો મૂલ્યવાન સમજતે. લેકિન યહાં આપ દેખીએ કે મોચી કો જો હૈ સોના ભી જો હૈ વો ધૂલ કે સમાન હૈ. ઉસને કોને મેં એસે હી પટક દીએ. ઠીક હૈ, આગે દેખતે હૈ. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે લાગ્યો. ફિર ઉસને વહ ઓજાર લેકે કોને મેં ડાલે ઓર ઉપર રખે હુએ
पुराने घिसे हुए घसायला मतलब घिसाए गए जो औजार थे उनको उतारा और फिर से काम पे लग गए। ऐसा नहीं कि अरे अब तो मेरे पास नहीं है तो अब मैं क्या करूँगा, तो अब तो मैं जब नए आएंगे तभी लूँगा, वो तो काम उसका चालू ही रहा, उसने घिसे पीटे औजारों से काम शुरू कर दिया। मनोमन एम पण कहतो हतो गमे तेम पण साधुनी इच्छा तो आपने सुखी करवानी ज हती, है ना। लेकिन वो मन मन में कहते जा रहा था कि कुछ भी हो लेकिन साधु की इच्छा तो हमें सुखी करने की ही थी। तो इस तरह से वो मन में जो साधु की इच्छा थी वो भी समझ गया कि साधु का जो था वो अच्छा विचार था या नहीं था। तो उसने तो अच्छा सोचा था लेकिन यहाँ मोची को वो बात लागू नहीं होती थी। बिचाराए 12 महीना मजूरी करी त्यारे मांड मांड नवा औजारों वसावी सक्यो। उस बेचारे ने कौन मोची 12 महीना है ने 12 महीने यानी एक साल मजदूरी करी तब मांड मांड मतलब बड़ी मुश्किल से नवा औजारों वसावी सक्यो, वो नए औजार ला पाया। तो इस तरह से आप देखिए कि किस प्रकार से साधु ने मोची को सुखी करने का प्रयास किया लेकिन वह मोची के कुछ भी काम का नहीं था और वो एक तरफ पटक देता है और घिसे पिटे औजारों से काम करता है और 12 महीने में यानी कि एक साल में वो कुछ नए औजार लाने का वो इंतजाम कर पाया।